સમગ્ર દેશમાં અત્યારે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલું રતનપર ગામમાં અનોખું શ્રી રામચરિત માનસ મંદિર ફરી ચર્ચામાં આવ્યું, જ્યાં છેલ્લા 40 વર્ષથી 11 કિલોનો પથ્થર પાણીમાં તરી રહ્યો છે. કહેવામાં આવે છે કે 40 વર્ષ પહેલા રામેશ્વરમથી એક સંત મહાત્મા આવ્યા હતા. અહીં તેઓ પથ્થરને પાણીમાં રાખવાનું કહીને ગયા હતા અને તેઓ આ પથ્થર પાણીમાં રાખવાનું કહીને ગયા ત્યારે લોકોને વિશ્વાસ પણ ન હતો કે પથ્થર તરે ખરા. ત્યારબાદ જ્યારે લોકોએ મોટા વાસણમાં પાણી ભરીને પથ્થરને તેમાં મૂક્યો હતો તો તે તરવા લાગ્યો હતો. મહત્વનું કહી શકાય કે આ મંદિરમાં દ્વારકાધીશ તેમજ રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આમ એક જ જગ્યાએ ભગવાન વિષ્ણુના 2 અવતાર અને ભગવાન સદાશિવ ભોળાનાથ બિરાજમાન છે એવું અલૌકિક અને ભવ્ય મંદિર રાજકોટના રતનપર ખાતે આવેલું છે. મંદિરના ઇતિહાસ અંગે પ્રવીણશ્રી ઝાલાએ જણાવ્યું હતું, જૂના મંદિરને નિર્માણ કર્યાના 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, તેમજ નવું મંદિર નિર્માણ કર્યાને 26 વર્ષ પૂર્ણ થયા. મંદિરની વાત કરીએ તો આ 207 ફૂટ લાંબુ અને 99 ફૂટ પહોળું છે, 81 ફૂટ ઊંચું છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ મોદી વર્ષ 2010માં એ દર્શનાર્થે આવ્યા હતા અને આરતી પણ ઉતારી હતી. આજે અમારું જે રામચરિત માનસ મંદિર બન્યું એની સાથે સાથે આજે આ એક અયોધ્યાની અંદર જે મંદિર બને અને બની ગયું અને એની 22 તારીખે જે છે એનું અમારા માટે અમે પણ બહુ મોટું ગૌરવ છે. અને અયોધ્યામાં જ્યારે મંદિરે 22 તારીખે ત્યારે અમે પણ 10,000 માણસ અને એ જમવાની ને દર્શન કરવાની વ્યવસ્થા કરી છે. અને આજુબાજુના ગામડાના, રાજકોટના, મોરબીના, આજુબાજુ કોઈ પણ સિટીના અહીંયા આવશે અને દર્શન કરાવશું, જમાડશું અને એક સાથે 1008 દીવાની આરતી કરશું.